જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. સમય થઈ ને બધાને, સામાયિક થયા પછી બધો આનંદ વધે છે ને. આજ બધું આપણે આ જોવાથી કેટલાય પરમાણુ કરી પડે અને આવરણ ઓછા થતા જાય બધા. ચાલો આગળ વાંચીશું આપણે પાંચમી આપતાણી પાનું 144. એ એક જુવાન છોકરો છે, એની સાથે દાદાજીની વાતો થાય છે. જુવાન એ નહીં હોય પણ મતલબ કે 12-15 વર્ષનો હશે. એ દાદાશ્રી કઢી ખીલવતા, બાળકને ખીલવે તે બધી વાતો પૂછતા અને પૂછતા અને બધું એની ભાષામાં સમજાય અને બધું જ અધ્યાત્મનો સાર આવી જાય એવી વાતો બે ત્રણ પાનામાં. આ મન લોકોને એટલું બધું હેરાન કરતું નથી. દાદાશ્રી કઢી ખીલવતા, દાદાશ્રી કઢી ખીલવતા, દાદાશ્રી દાદાશ્રી આ આડાઅવળા ધંધા હવે કરીશ, જાનવર જવું છે તારે, પ્રશ્ન કરતા. ના દાદાશ્રી, આ બે પગથી પડી જવાય, તેના બદલે ચાર પગ હોય તો સારું, પડી તો ના જવાય, અને વધારામાં પૂંછડું ઇનામમાં મળે તે કૂદતું કૂદતું તો જવાય. હવે તારે એવું કંઈ થવું છે કે મનુષ્ય જ થવું છે? પ્રશ્ન કરતા. મનુષ્ય થવું છે દાદાશ્રી, તો પછી મનુષ્યના ગુણો જોઈશે, જે તને ગમે છે એવું જ સામાન આપીએ તો મનુષ્યપણું આવે. કોઈ તને નાલાયક કહે તો તને ગમે? પ્રશ્ન કરતા. ના ગમે દાદાશ્રી. એટલે આપણે સમજી જવું કે આપણે કોઈને નાલાયક કહીએ તો એને કેમ ગમે? એટલે આપણે એમ કહેવું કે આવો ભાઈ, તમે બહુ સારા માણસ છો, એટલે એને આનંદ થાય. આપણને આપણને કામ લાગે એ વાત છે કે બાબા માટે જ છે આ વાતો, કે જો મનુષ્યપણના ગુણો હોવા જોઈએ. પેલું પાછળતાના ગુણ, એ દુઃખી થાય ને ખુશ થઈએ અથવા એને દુઃખ આપીને ખુશ થઈએ. અને માનવતાના ગુણ કોને કહેવાય? તો એક જ વાક્ય, જે આપણને ગમે એવો વ્યવહાર સાથે સામા સાથે રાખો. અને આપણી જાત ઉપરથી જ એ બેરોમીટર જડે એવું છે કે મારી સાથે આવો વ્યવહાર થાય તો મને ગમે છે, માટે આવો વ્યવહાર મારે કોઈ સાથે ન કરવો જોઈએ. ગમતો હોય તો કરજો. કે છે ને, કોઈ તને નાલાયક કહે તો ગમે? તો કે ના ગમે. તો આપણે કોઈ દાડો કોઈને કોઈ પણ મનથી પણ કોઈ માટે અવળા ભાવ ના કરવા જોઈએ. આ કેટલું આ સિદ્ધાંત એકને એક બે જેવી વાત છે આમાં. અને દરેક વખતે આપણું ચેક રહેવું જ જોઈએ કે ભાઈ આપણે બીજાને નડીએ છીએ, આપણાથી જે બીજા સાથે વ્યવહાર કરે છે તો આપણી સાથે એવો કોઈ વ્યવહાર કરે તો આપણને પસંદ પડશે, ન પડે તો પછી. એને માનવતા કહેવાય છે. માનવ ધર્મ આટલો આવડ્યો તો બહુ થઈ ગયો. આજે આપણને અપમાન સહન થતું નથી પણ બીજાનું અપમાન કરવામાં બાકી રાખતા જ નથી. આપણી પર કોઈ ધાર્યું કરે તો સહન થતું નથી, બીજા ઉપર ધાર્યું કરવામાં બાકી નથી રાખતા. આપણી પર કોઈ શંકા કરે તો સહન ના થાય અને આપણે કોઈ પર શંકા કરવામાં બાકી ના રાખે. આટલી પોતાની જાત ઉપરથી તો કેટલાય પ્રકારના દુર્ગુણો કેટલાય દોષો પકડે અને બીજાના દોષ જુઓ છો તો એ દોષ આપણામાં છે જ. એટલે આ તો આપણે જો છૂટવું હોય તો એકને એક બે જેવી વાત મળી જાય છે દાદાની વાણીમાંથી. પછી કોઈ આપણી પાસે જૂઠું બોલે તો આપણને દુઃખ થાય, તેવું આપણે કોઈની પાસે જૂઠું બોલીએ તો એને કેટલું દુઃખ થાય? અણહકનું ભોગવી ના લેવાય. અણહકનું ભોગવે છે લોકો? પ્રશ્ન કરતા. ઘણા જણ ભોગવે દાદાશ્રી. અરે બૈરી હોવ ઉઠી ઉઠાવી જાય છે લોકોને, પોતાની હકની બૈરી રાખવી, આ તો બીજાની બૈરી ખોળી લાવે. હકની પોતાની સ્ત્રી હોય તો કોઈ વાત ના કરે, ઘરના કોઈ વડે નહીં, માટે કયા ખાડામાં પડવું સારું? પ્રશ્ન કરતા. હકના દાદાશ્રી. અણહકનો ખાડો તો બહુ ઊંડો, પાછું ઉપર અવાય જ નહીં, માટે ચેતીને ચાલવું સારું. માટે તું ચેતી જજે, આ જવાની છે, બુઢાપો આવવાનો હોય તેને અમે ના કહીએ, માટે આ ભય સિગ્નલ તને બતાવીએ છીએ. પ્રશ્ન કરતા. હા હા, નહીં લઈ જાઉં, બીજાની બૈરી નહીં લઈ જાઉં દાદાશ્રી. ગાયો છોકરો છે. હા બરોબર, લઈ જવાનો વિચારે નહીં કરવાનો. કોઈ સ્ત્રી પ્રત્યે આકર્ષણ થાય તોય, હે દાદા ભગવાન મને માફ કરો કહીએ. અણહકનો પૈસો ના પડાવી લેવાય,
આ મુંબઈ શહેરમાં લોકો ભીડસેળ કરતા નથી ને, પ્રશ્ન કરતા. વેપારીઓ કરે તો છે દાદાશ્રી, તે કોઈ ઓળખાણવાળો હોય તેને ચેતવજે કે ચાર પગવાળા થવું હોય તો ભીડસેળ કરો, નહીં તોય તમે ભૂખે નહીં મરો. એની તમે તેની અમે ગેરંટી આપીએ છીએ. કંઈક સમજવું તો જોઈએ ને, આપણે કયા દેશના છીએ? પ્રશ્ન કરતા. ભારત દેશના. દાદાશ્રી, ભારત દેશના આપણે, તે આપણી ક્વોલિટી કઈ છે? આર્ય પ્રજા. અને બહારની કઈ કહેવાય? પ્રશ્ન કરતા. અનાર્ય. એટલે અણહકના વિષય આવી ગયો, અણહકની લક્ષ્મી આવી ગઈ, પછી આ ભ્રષ્ટાચાર એ બધું ના કરાય, જૂઠું ના બોલાય, સામાન્ય કિંચિત માત્ર દુઃખ ના અપાય, બધી વાતો આવી ગઈ આમાં. પેજ નંબર 146. દાદાશ્રી, આપણે અહીં કોઈ કોઈ માણસ સેવા થઈ જાય છે તો તેમને શું કહે છે? અનાડી. આર્ય પ્રજા એટલે આર્ય આચાર, આર્ય વિચાર ને આર્ય ઉચ્ચાર. તને મારી વાત ગમે છે? કંટાળો આવે છે? પ્રશ્ન કરતા. ગમે છે એટલે બેઠો છું. દાદાશ્રી, તું જૂઠું કોઈ દાડો બોલે છે કે? પ્રશ્ન કરતા. બોલું છું. દાદાશ્રી, જૂઠું બોલવાથી નુકસાન શું થતું હશે? પ્રશ્ન કરતા. નુકસાન થાય. દાદાશ્રી, આપણા પરથી વિશ્વાસ જ ઉઠી જાય. પ્રશ્ન કરતા. સામાને ખબર પડતી નથી એમ સમજીને બોલે. દાદાશ્રી, હા પણ વિશ્વાસ ઉઠી જાય એટલે માણસની કિંમત ખલાસ. તે ચોરી કરેલી કોઈ દિવસ કે? પ્રશ્ન કરતા. ના, નથી કરી. દાદાશ્રી, નથી કરી? તને ચોરી કરવાનું ગમતું નથી? પ્રશ્ન કરતા. ગમે તો ખરું પણ ડર લાગે ને. ચોરીનું પછી પાછળ દાદા ફોડ પાડી આપે છે ને, પણ આ ચોરી જૂઠ ને પાંચે મહાવ્રત આવી ગયા. પછી ભૂખ લાગી ઓલવો. દાદાશ્રી, તું પેટમાં ખાવાનું નાખે છે તે શા માટે નાખે છે? પ્રશ્ન કરતા. ભૂખ સંતોષવા. દાદાશ્રી, તને ભૂખ લાગે છે તે ઘડીએ મય પેટમાં લાગે છે કે ઓલવાય છે? પ્રશ્ન કરતા. પેજ નંબર 147. પ્રશ્ન કરતા. ભૂખ તો લાગે જ ને દાદાશ્રી, ઓલવાતી નથી? પ્રશ્ન કરતા. ના, ખાધા પછી ઓલવાઈ જાય. દાદાશ્રી, હા એટલે ભૂખ એ અગ્નિ જ કહેવાય ને. પેટમાં અગ્નિ લાગે ત્યારે શું ખાય છે? આ મટરનો ખોરાક તો પેટ્રોલ છે અને આપણે ઘી તેલનું ઈંધણ છે. તને ભૂખ એટલી લાગે છે કે તરસ હવું લાગે છે? પ્રશ્ન કરતા. તરસ હવું લાગે ને દાદાશ્રી, એટલે તરસ પણ મહી સળગે છે એમ ને? તું એને પાણી રેડું ત્યારે એ ઓલવાય ને? પ્રશ્ન કરતા. હા. દાદાશ્રી, તને થાક હવું લાગે કે? પ્રશ્ન કરતા. હા, થાકે લાગે. દાદાશ્રી, થાક લાગે એટલે કલાકે આરામ કરે. નીંદ લાગે કે? પ્રશ્ન કરતા. હા, લાગે છે. દાદાશ્રી, એટલે આ બધું લાગે છે. ભગવાને શું કહ્યું હતું કે આ મનુષ્યનો અવતાર લાગતું ઓલવવા માટે છે? ત્યારે આપણે કહીએ, સાહેબ લાગતું ઓલવી નાખ્યું, હવે બીજું મારે શું કરવાનું? ત્યારે ભગવાન કહે કે તમે તમારે મારું નામ દીધા કરો અને છૂટવાની તૈયારીઓ કરો. હિન્દુસ્તાનમાં આર્ય પ્રજા તરીકે જન્મ્યો માટે છૂટવાને લાયક થયો. બોલો, આ ભૂખ લગીને, તરસ લગીને, નીંદ લગીને, આ વિષયની ભૂખ લાગે, માનની ભૂખ લાગે, લોભની લાગે છે, બધી આ ભૂખો છે. અને એ ભૂખ્યાને ભૂખ લાગે છે ને, પછી ભૂખ ઓલવવા માટે આ સંસારમાં દોડધામ કરી મૂકે છે. અને કદાચ ભૂખ ખાધું પછી શું કરવાનું? તો પાછી નવી શું ખાવા મળશે એની પાછી નવી લાઈનમાં પડેલો હોય છે. ખરેખર તો આખી જિંદગીનો હિસાબ લઈને જ આવેલો છે, શું ખાવા મળશે અને ક્યાં સુવા મળશે. એની કરતાં આત્માનું કરી લે કે છે, મારું નામ, ભગવાનનું નામ લે અને છૂટવાની તૈયારી કરો. આ નહીં કરીએ ને તો પહેલું તો થઈ જવાનું. આ પૂતગલ તો, આ પાડોશી તો એવો છે, ખા 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 ખા. મનુષ્ય એકલામાં થોડો ફેર હોય છે, જાનવરમાં તો આખો દાડો ખાયા જ કરે, ભૂખ્યા જ, 24 કલાક ખાયા કરે. મળે તો અજવાળું હોય ત્યાં સુધી તો ખાયા જ કરતા હોય છે. અને આપણે મનુષ્ય થોડુંક બે ટાઈમ ખાઈ લઈએ તો કે ભૂખ મટે એવું છે, તો બાકીનો ટાઈમ પોતાના આત્માને ઓળખવા માટે કે કર્મો ખપાવવા માટે કે મોક્ષ માટે કાઢવા જેવો છે. પછી એક જણને મેં પૂછ્યું કે તારી પોળ તો બહુ શાહકારોની છે, તે ચોરીઓ થતી નહીં હોય. ત્યારે એણે કહ્યું કે જો આ સામેની પોલીસ ચોકી ઉઠાવી જુઓ. પછી અમારા આડોશી પાડોશી સંડાસમાં લોટો હોય તે ના રહેવા દે. પેજ નંબર 148. એટલે તે કહ્યું એના જેવું, બીક ના માર્યા. કોઈ બીક ના હોય તો વાંધો નહીં ને.
પ્રશ્ન કરતા તો વાંધો ના આવે દાદાશ્રી, તું ચોરી લાવે તને ગમતી હોય તે ચીજો? પ્રશ્ન કરતા, ગમતી ચીજો તો લઈ આવો દાદાશ્રી, સોનાની લગડીઓ પડી હોય તો લાવે કે? પ્રશ્ન કરતા, એવું હોય તો બધાનું મન લલચાઈ જાય દાદાશ્રી, આ લોકોના મન એવા સ્ટેડી નથી, આ તો ભયના માર્યા સીધા રહે એવા છે. એક કવિરાજે એક દાડો મને કહ્યું કે આ નાલાયકોને માટે સરકારને લશ્કરને પોલીસવાળા રાખવા પડે છે અને એનો ડર છે, એનો કર છે તે લાયક પાસેથી લે છે. એવા ઘણા લોકો હશે કે જેમને માટે પોલીસવાળાની જરૂર ના હોય. અને આપણી વસ્તુ કોઈ ચોરી જાય તો કે તો પસંદ ના પડે તો આપણાથી કરાય નહીં આ કામ. પણ આ હકીકત આ જ છે કે આ બધો કર લાયક પાસેથી ઉઘરાવવામાં આવે છે અને પેલા લોકોને થી રક્ષણ કરવા માટે. પછી ટાઇટલ અથડામણથી અટકમ. મેજિસ્ટ્રેટ સાહેબ ઘેર બાઈ જોડે 2 મહિનાથી બોલતા ના હોય ને ત્યાં કોર્ટમાં 7 વર્ષની સજા ઠોકી બેસાડે. અલ્યા, મોડા ચઢાવીને ઘરમાં શું ફરો છો? નિકાલ કરી નાખો ને. મારે કોઈ જોડે સહેજેય મતભેદ થયો નથી, સાથી એમ હશે? પ્રશ્ન કરતા, મતભેદ થાય બોલીએ ચાલીએ ને વર્તીએ નહીં તો મતભેદ ના પડે દાદાશ્રી. મતભેદ એટલે શું? અથડામણ. આમ સીધે સીધા જતા હોય ને વચ્ચે ઇલેક્ટ્રિકનો થાંભલો આવતો હોય તો તમારે સમજવું જોઈએ. આપણે એને કહીએ, તું કોણ વચ્ચે અટકાવનાર? તો સામે ભેંસનો પુત્ર આડો આવતો હોય તો આપણે શું એને એમ કહ્યું? કેવું કે ખસી જા ખસી જા? પ્રશ્ન કરતા, પેજ નંબર 149. પ્રશ્ન કરતા, એ ના ચાલે દાદાશ્રી, ત્યાં આપણે ખસું જવું જોઈએ, સાપ આવતો હોય તો? પ્રશ્ન કરતા, આ તો જાનવરોની દુનિયા થઈ દાદાશ્રી, આ જે જાનવરો કહું છું તેવા મનુષ્યોય છે. પ્રશ્ન કરતા, એ પારખવા કેવી રીતે દાદાશ્રી? સમજાય આપણને, એના શિંગડા ઊંચા કરે તો આપણે ના સમજી જઈએ કે આ પાડો છે, એટલે આપણે ખસી જવું. અમને તો આવતા પહેલાં ખબર પડી જાય, સુગંધી ઉપરથી ઓળખું એને. કેટલાક પથ્થર જેવા પણ હોય છે, થાંભલા જેવાય હોય છે. પ્રશ્ન કરતા, ઘણાને મોઢા ઉપરથી ખબર પડી જાય ને દાદાશ્રી? હા ખરું, પણ જેને મોઢા ઉપરથી ખબર પડે તેને પોતાનું થર્મોમીટર કેટલું કરેક્ટ રાખવું પડે? પ્રશ્ન કરતા, પૂર્વગ્રહ રહિત રાખવું પડે દાદાશ્રી. પૂર્વગ્રહ રહિત જો માણસ થાય તો કલ્યાણ જ થઈ જાય. કાલે તમે મારી જોગડે પ્રિજ્યુડિસ. પૂર્વગ્રહ એટલે પ્રિજ્યુડિસ. અને આ વાક્ય બહુ એનો દાદાએ થોડો ફોડ પણ પાડ્યો છે કે પૂર્વગ્રહ રહિત જો માણસ થાય તો કલ્યાણ જ થઈ જાય. અને એને કેવી રીતે પૂર્વગ્રહ ક્યારે બંધાય અને કેવી રીતે પૂર્વગ્રહ રહિત થવું, થોડીક વાત મળે છે આમાં આપણને. કાલે તમે મારી જોડે ઝઘડો કરી ગયા હો તો તમે બીજે દાડે આવો તો અમે કાલની વાત બાજુએ મૂકી દીધેલી હોય. પૂર્વગ્રહ રાખવું તો એ મારી ભૂલ છે. પછી ભલે ને તમે બીજે દાડે એવા નીકળો તેનો વાંધો નથી. આ પૂર્વગ્રહને લઈને તો જગત માર ખાય છે અને તેથી તેને લઈને દોષો બેસે છે. તમે છો એવા માનતા નથી ને નથી એવા માનો છો. તમે સામાને ગધેડો કહો તેની સાથે ભગવાનને હો ગધેડો કહો છો. તેથી સામાને ગધેડો કહેતા પહેલાં વિચાર કરજો. અથડામણ હોવી જ ના જોઈએ, એનો ઉકેલ લાવવો જોઈએ. ઉકેલ વગર બેસી રહેવું એ વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી છે. પૂર્વગ્રહ એટલે મારી જોડે ઝઘડો કરી ગયા. દાદા કહે છે કે બીજે દાડે તમે આવો, તમે આજે પણ આવું કરશો એવું દાદાને ના હોય. કે છે આજે શું કરો છો એ જોયા કરે, પણ પાછલી માન્યતા આજે ના લાવે. એ પાછલી માન્યતા આજે રાખવી એ પૂર્વગ્રહ કહેવાય. અને પૂર્વગ્રહને લઈને કેટલાય બધા દાદા કહેતા ના, શ્રેણિક રાજા છે તે પેલા કોણીક છેલ્લી ઘડીએ એને બચા બા એને જેલમાંથી કાઢવા માટે પેલું તલવારને લઈને આવ્યા હતા કે આ જેલનું તાળું તોડી નાખું અને મારા બાપને જુદો બહાર કાઢી નાખું. તો એમને થયું કે આ ગઈકાલની જેમ પાછો મારવા જ આવ્યો છે, એટલે એમણે ઝેર ચૂસી દીધો. ભલે આ પૂર્વગ્રહને લઈને મૃત્યુ આવી ગયું, નહીં તો શું બન્યું જોત ને, તો કદાચ પેલો છોડાવવા આવ્યા હતા. પણ એમને બહુ પસ્તાવો થયો કે અરે રે, મેં આમ ભૂલ કરી, ફાધરને જેલમાં નાખી દીધા. એ સાચી વાત જ્યારે જાણી ત્યારે એમને જેલમાંથી છોડાવવા માટે પેલું સાધન લઈને, એટલે તલવાર લઈને પેલું તાળું તોડવા માટે ગયા હતા. પણ આ પૂર્વગ્રહમાં આવી ગયા પોતે શ્રેણિક રાજા, તે પેલો આપઘાત કરી લીધો એમણે. એટલે આ પૂર્વગ્રહને લઈને તો કેટલાય બધા ઝઘડા અને તોફાન. અને આપણા મનમાં પૂર્વગ્રહ છૂટી જાય તો બોલે સામાન્યના પડઘા જ ના પડે, કેટલી આંટી ઓછી થઈ જાય. અને અહીંયા કહે છે, અથડામણ ટાળવા માટે
કોઈ પણ શબ્દ બોલો છો તે ભગવાનને પહોંચે જ છે, માટે શબ્દો બોલતા પહેલાં ખ્યાલમાં રાખજો કે આ ભગવાનને પહોંચે તો ગુનામાં ના આવીએ આપણે. અને જો કંઈ થઈ ગયો શબ્દ તો પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી નાખવું પડે. પછી પેજ નંબર 150, સ્થિત પ્રજ્ઞ ક્યારે કહેવાય? એક પંડિતે મને પૂછ્યું, સ્થિત પ્રજ્ઞ એટલે શું? હવે હું કંઈ પંડિત નથી, હું જ્ઞાની છું. તે પંડિતને વગર પારાએ ગરમી ચઢેલી હતી. મેં તેમને સમજાવ્યું કે તમે જ્યારે પારા વગરના થશો ત્યારે સ્થિત પ્રજ્ઞ દશા થશે, માટે આ પારો ઉતારો. પંડિત એ તો વિશેષણ ઘણા જણને હોય, પંડિત તો ઘણા હોય. એક દાડો વિશેષણ વગરના થાઓ. હું વિશેષણ વગરનો થયેલો છું એટલે લોકો મને જ્ઞાની કહે છે, બાકી હું તો જ્ઞાનીય નથી, હું તો વિશેષણ વગરનો નિર્વિશેષ પુરુષ છું. વ્યવહારમાં ઓળખવા માટે કે અજ્ઞાની છે, બાકી અમે નિર્વિશેષ પદમાં પહોંચેલા છીએ. પણ આ બધું આ દાદાને કહે ને કે કોઈ વ્યક્તિ આવી ભેગી થાય ને ત્યારે પછી દાદા એક જ વાક્યમાં કહે કે તમે સ્થિત પ્રજ્ઞ થયું છે, તો કે આની ઓપોઝિટ દિશા એ સ્થિત પ્રજ્ઞ છે. તમે જ્યાં ઊભા છો બરોબર ઓપોઝિટ દશા એ સ્થિત પ્રજ્ઞ છે. પછી વિચારે કરીને કર્મો કપાય? પ્રશ્ન કરતા, કહેવાય છે કે આખું મોહનીય કર્મ વિચારથી ઉડી શકાય તેમ છે. દાદાશ્રી, હા, પણ તે વિચાર જ્ઞાની પુરુષ પાસેથી હોવા જોઈએ, પોતાના વિચારથી નહીં. વિચારો બે પ્રકારના, એક સ્વચ્છંદી વિચારો અને બીજા જ્ઞાની પુરુષની પાસેના વિચારો. જ્ઞાની પુરુષને વારે ઘડીએ દેખાડવા કે આ વિચાર આવે છે ત્યારે એ કહે કે આ કરેક્ટ છે તો આગળ ચાલવા દેવું, નહીં તો સ્વચ્છંદી વિચાર હોય તો ક્યાંય પહોંચી જાય. વિચારથી બધું ઉડી જાય. મારું બધું વિચારે કરીને ઉડી ગયું છે. આ જગતમાં કોઈ એવી વસ્તુ નથી, કોઈ એવો પરમાણુ નથી કે જેનો મેં વિચાર કર્યો ના હોય. આ જગતમાં કોઈ એવો એક બાબત એવી નહીં હોય કે દાદા એને વિચારણામાં આખું પૃથ્થકરણ કરી નાખ્યું ના હોય. અને આ જ્ઞાનીને આધીન વિચારણા હોવી જોઈએ. હવે આપણે માટે તો આજ્ઞા 5 મળી જ ગઈ છે, એટલે હવે આપણે વિચારણાની વિચાર તો ફાઇલ ખાલી કરી દેવાનો, મનની ગાંઠોમાંથી વિચાર ફૂટે એને સંભાવે નિકાલ કરી નાખવાનો. પણ આ કે ને કે ક્રમિક માર્ગ હોય અથવા તો જેને જ્ઞાન ના લીધું હોય તેને પછી આ રીતે આગળ વધવું પડે. અને દાદા કહે છે અમને જ્ઞાન નહોતું તો અમે પણ આખું મોહનીય કર્મ વિચારે કરીને ઉડાડી નાખેલું. વિચારથી કેટલું બધું ચોખ્ખું કરી શકે. કૃપાળુ દેવે લખ્યું છે ને, કર વિચાર તો પામ. પણ એ આધીનતાવાળા વિચાર હોય, જ્ઞાનીને આધીનતાવાળા. ક્રમિક માર્ગનો રિવાજ છે. પછી કર્મોની નિર્જરા, જ્ઞાનીઓની રીત. પ્રશ્ન કરતા, જ્ઞાની હોય તે મોહનીય કર્મના જ્ઞાતા દ્રષ્ટા રહે તો એ કર્મ ઉડી જાય ને? દાદાશ્રી, જ્ઞાતા દ્રષ્ટા રહે હા એટલે બધાય કર્મ ઉડી જાય, બધો ચારિત્ર મોહ ઉડી જાય, ખાલી શુદ્ધ ઉપયોગ જ રહે. હું શું બધાય કર્મો ઉડી જાય, પણ ડિસ્ચાર્જ કર્મો એટલે કર્મફળ નથી ઉડી જતું. કર્મ બીજ પડતા હોય એ ઉડી શકે, અથવા તો આ ચારિત્રમાં આપણને કર્મ બીજ ના ઉડે, અક્રમના આધારે દર્શનમાં તૂટી ગયો, હવે ચારિત્રમાં રહ્યો છે, એ ચારિત્રમાં આખો ઉડી જાય. બાકી આ ડિસ્ચાર્જ કર્મો અને ડિસ્ચાર્જ કર્મોના ફળ એટલે કર્મફળ અને કર્મફળ પરિણામ એ બંને તો છૂટકો જ નહીં, ભોગવવા જ પડે. પણ હા, એમને જાગૃતિમાં છે જ કે બધા કર્મો ઉડી જાય, પછી બીજું વાક્ય એડ કરે છે ચારિત્રમાં ઉડી જાય. પછી હું શુદ્ધાત્મા છું એનો ઉપયોગ રહેવો જોઈએ. પેજ નંબર 151, આ શુદ્ધાત્મા છે, તે શુદ્ધાત્મા છે. ગધેડા, કૂતરા, બિલાડા બધા શુદ્ધાત્મા છે. ગજવું કાપનારોય શુદ્ધાત્મા છે. આ દુષ્મકાળના જીવોની સમજણમાં મોહ અને મૂર્છા ભરેલા છે, તેથી કૃપાળુ દેવે આ કાળના જીવોને હદ પુણ્યશાળી કહ્યા. તે લોકો આખો દાડો ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ કર્યા કરે. બાપ દાદા કરતા હતા તે રૂઢી ચાલી આવતી હોય તે પ્રમાણે ધર્મ કરે, પણ તે સમજણપૂર્વકનો ના હોય. દરેકને પોતપોતાના ધર્મના પૂતગલનું આવરણ હોય. જૈનને જૈન પૂતગલ ને વૈષ્ણવને વૈષ્ણવ પૂતગલ મોક્ષે ના જવા દે. એ પૂતગલની નિર્જરા થશે તો કલ્યાણ થશે. મોક્ષમાં જૈન પૂતગલે કામ લાગે નહીં અને બીજા પૂતગલે કામ લાગે નહીં. પ્રત્યેક પૂતગલનો નિકાલ કરવો પડશે. આની બધો વિધારે ફોડ 14મી આપતોણીમાં મળે છે આપણને. આ પૂતગલનું સ્વરૂપ કેવું અને કઈ શા માટે આવરણ લાવી શકે
પછી પ્રશ્ન કરતા, મોક્ષના દ્વારમાં તો પૂતગલને દાખલ જ ક્યાં થવાનું છે? ત્યાં તો આત્માને જ દાખલ થવાનું છે. દાદાશ્રી, શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી મોક્ષમાં દાખલ થઈ શકાય એમ છે. બીજા બધામાંથી રાગ દ્વેષ ઉડી જાય એટલે રહ્યો તે ચારિત્ર મોહ કહેવાય, એની નિર્જરા થઈ જાય કે મોક્ષ થઈ જાય. પ્રશ્ન કરતા, કર્મની નિર્જરા કેવી હોય? દાદાશ્રી, તમે શુદ્ધાત્મામાં હો તો બધી કર્મની નિર્જરા જ છે. શું નિર્જરા થાય એનું તમારે શું કામ છે? રોજ સંડાસમાં તમે જો કરો છો કે આજે પીળો થયો કે કાળો થયો, આ પણ એક નિર્જરા જ છે, દેહની એક જાતની નિર્જરા છે. પ્રશ્ન કરતા, એ બરાબર છે, પણ નિર્જરા પૂરી ક્યારે થાય? દાદાશ્રી, પૂરી કરીને તમારે શું કામ છે તે? પ્રશ્ન કરતા, પછી ખબર પડે ને કે હવે મોક્ષ જલ્દી આવી ગયો. દાદાશ્રી, એમ ઉતાવળ કરવા જાય ત્યાં બીજું ઝાંખરું વળગી જાય. પેજ નંબર 152. આ ઉતાવળનો માર્ગ નથી, આ તો જાગૃતિ રાખવાનો માર્ગ છે. શુદ્ધ ઉપયોગમાં રહો, તેનાથી એની મેળે જ નિર્જરા થયા કરશે. તમારે કશું જ કરવાનું નથી. તેથી તો અમે પણ કહીએ છીએ કે અમારે મોક્ષે જવાની ઉતાવળ નથી. અમારે શેને ઉતાવળ હોય? અહીં જ અમને મોક્ષ વર્તતો હોય ત્યાં હવે બીજો કયો મોક્ષ જોઈએ છે? અને પેલો મોક્ષ તો કાયદેસરનો છે, એ તો એની મેળે બોર્ડ ઉપર આવી જાય કે ત્રણ ને ત્રણ સેકન્ડે થશે. આપણે ઉતાવળ શી કરવાની જરૂર? પ્રશ્ન કરતા, મોક્ષ એ નિશ્ચિત જ છે? દાદાશ્રી, ના, નિશ્ચિત ના માની લેશો. નિશ્ચિત હોય તો પછી બધા નિરાતે સુઈ રહે એવું નથી. તમે તમારા પુરુષાર્થ મારો અને શુદ્ધ ઉપયોગ એ ઊંચામાં ઊંચો પુરુષાર્થ, શુદ્ધમાં રહેવું અને શુદ્ધ જોવું બધે. પણ નિર્જરા કેવી હોય તો દાદા કહે છે, કેવી એટલે એ તો નિર્જરા એટલે નિર્જરા બધી. પણ આ બધું ફળ આપે છે ને એને નિર્જરા કહેવાય. ઇફેક્ટ પરમાણુ આપી અને ડિસ્ચાર્જ થશે, અને જે કોઝિસ કરેલા એની ઇફેક્ટ આવતા સુધી, કોઝિસ વખતે પરમાણુ ચાર્જ થાય છે અને ડિસ્ચાર્જ થતી વખતે ઇફેક્ટ આપી અને પરમાણુ ડિસ્ચાર્જ થાય, ડિસ્ચાર્જ થાય એને નિર્જરા કહેવાય. પણ લોકોને મેં કર્યું, હું જ કરું છું એટલે બંધ પાડીને નિર્જરા થાય, અને આપણને સંવરપૂર્વક નિર્જરા એટલે નવું બંધાય નહીં અને જૂનું ઇફેક્ટ આપીને જાય. ત્યારે આપણે પાંચ આજ્ઞામાં રહીએ તો નવું બંધાય નહીં અને જૂનું ફળ આપીને જાય. અને એ જ વસ્તુ જેમ જેમ એક એક કર્મ પૂરું થતું ખાલી થતું જશે, તે મોક્ષ માર્ગમાં આગળ વધતું જશે. પછી શુદ્ધ ઉપયોગે અબંધ દશા, તમે શુદ્ધ ઉપયોગમાં જ રહો એટલું અમે કહેવા માગીએ છીએ. બીજું કશું વિચારશો નહીં. આ દિવસ નથી કે હમણાં પૂરું થઈ જાય, આ તો સંસાર છે. તમે તમારા ઉપયોગમાં રહેશો કે બધો હિસાબ છૂટી જશે. આપણે એ વિચારમાં પડીએ કે ક્યારે પૂરું થશે એટલે બીજું ભૂત બેસી જશે. આપણે શેને માટે ઉતાવળ છે? અમારે ચારિત્રમાં બહુ જૂજ હોય અને તમારે ઢગલા બંધ હોય, પણ તમારે એ દાડે દાડે ઓછો થતો જ જાય છે. ચારિત્રમાં જાય છે એ મુક્તિ આપીને જ જાય છે. 500,000 ચારિત્રમોના મહેમાન હતા, એમાંથી હમણાં 500 ગયા, તે 500 ઓછા થયા, પછી ફરી 500 ગયા, ફરી 500 ગયા, એમ ઓછા થતા જ જાય છે. પછી 500,000ના 4,00,000 થશે, પછી 3,00,000, પછી 2,00,000, એમ કરતું કરતું ખલાસ થઈ જવાનો. આપણે પછી ગણ્યા કરીએ કે કેટલા રહ્યા તે આપણે ગણીને શું કામ છે? શુદ્ધ ઉપયોગમાં રહ્યા કે સંવર સાથે નિર્જરા થયા જ કરે? શુદ્ધ ઉપયોગમાં શ્રીમદ રાજચંદ્ર કહે છે ને, પૂર્વ ઉપાર્જિત મોહનીય, પણ શુદ્ધ ઉપયોગમાં રહેવાથી ક્ષય થઈ જાય. એટલે આ મોહ, બધા પ્રકારના મોહ, આ દાદા કે ચારિત્ર મોહ આપણને જ્ઞાન પછી, તો કે બધું શુદ્ધ ઉપયોગમાં જેટલું રહીએ એટલું ખલાસ થઈને ઓગળી જશે કે છે. અને એમાં જોવાની જરૂર નથી ક્યારે કેટલું ઘટશે. તો આપણે આપણા ઉપયોગમાં રહ્યા એટલે વર્તમાન સુધારો, વર્તમાન સુધર્યો તો ભવિષ્ય સુધર્યું ને ભવે સુધર્યો ને પૂર્ણાવતિ થશે મોક્ષ માર્ગમાં આપણી. પેજ નંબર 153. પ્રશ્ન કરતા, આનો અર્થ એમ કે જેટલા શુદ્ધ ઉપયોગમાં વધારે રહો એટલી વધારે નિર્જરા થાય? દાદાશ્રી, શુદ્ધ ઉપયોગ જ કામ કરવાનો છે. તમારો ધર્મ શુદ્ધ ઉપયોગ છે, એ જેટલો ચૂકો એટલો તમને માર પડે. અને અમે જે 5 આજ્ઞાઓ આપી છે તે શુદ્ધ ઉપયોગમાં રાખવાના હેતુ માટે જ છે. 5 આજ્ઞા પાળી એનું નામ જ શુદ્ધ ઉપયોગ. એમાંથી એક પાળીએ તો એ શુદ્ધ ઉપયોગ જ છે. 5માંથી 1 તમારાથી ના પડાય
પ્રશ્ન કરતા, દાદા આમાં એવું છે ને કે એક પાડો ને તો એ પાંચેય પડાઈ જાય છે. દાદાશ્રી, તે તો ઉલટું સારું ને, એક પાળી તો પાંચનો લાભ થાય. આ તો બહુ સહેલું અને સરળ છે, કશી મુશ્કેલી નથી, માથે કોઈ વઢનાર નથી. નહીં તો માથે પેલા ગુરુ મહારાજ હોય તે તો તેલ કાઢી નાખે, સવારથી ઉઠ્યા ત્યારથી આપણને ઝાપટ ઝાપટ કર્યા કરે. એ ક્રમિક માર્ગમાં અને આપણા અક્રમમાં તો પાંચ આજ્ઞા પાળી એ જ શુદ્ધ ઉપયોગ, એમાંથી એક પાળશો તોય કે શુદ્ધ ઉપયોગમાં જમા ગણાશે. અને એ જ આપણે ધીમે ધીમે લાવવા માગીએ છીએ કે ભાઈ તમે સિદ્ધ કરો. રોજ એકે શુદ્ધાત્મા જોવાનું ચૂકાય નહીં, વ્યવસ્થિત કરતા ફાઇલોનો સંભાવે નિકાલ, ધીમે ધીમે આ સત્સંગમાં રહીએ, એ બધી વસ્તુ આપણને શુદ્ધ ઉપયોગના ખાતે જમા થાય છે. અને એમ કરતાં કરતાં આગળમાં પ્રગતિ થાય આપણી. કર્મનું આયોજન, ક્રિયા કે ધ્યાન? પ્રશ્ન કરતાં, હાલમાં જે ભોગવાય છે એમાં આપે કહ્યું કે આયોજન છે, એમાં ક્રિયમાણ પણ હોય અને સંચિત પણ હોય, તો એ કર્મને કારણનું આયોજન કેવી રીતે સમજવું? દાદાશ્રી, એ આયોજન આપણી ક્રિયા ઉપર આધારિત નથી હોતું, આપણા ધ્યાન પર આધાર રહે છે. તમે ચંદુભાઈના દબાણથી 5,000 રૂપિયા ધર્માદામાં આપો તે તમે આપો ખરા, પણ તમારું ધ્યાન વાસ્તવિક નહોતું. પ્રશ્ન કરતા, બહુ ઈચ્છા નહોતી? દાદાશ્રી, ના, ઈચ્છા નહીં એમ નહીં, ઈચ્છાની જરૂર જ નથી. ઈચ્છામાં કર્મ બંધાતા નથી, ધ્યાન ઉપર આધાર છે. ઈચ્છા તો હોય કે ના પણ હોય, પૈસા આપતી વખતે મનમાં એમ હોય કે આ ચંદુભાઈ ના હોત તો હું આપત જ નહીં, પેજ નંબર 154. એટલે અમે ઉલટું તમે દાન આપીને જાનવારમાં જશો, આ રૌદ્ર ધ્યાન બાંધ્યું તેથી. પ્રશ્ન કરતા, ધ્યાન શેના ઉપર આધારિત છે? દાદાશ્રી, ધ્યાન તો તમારા ડેવલપમેન્ટ ઉપર આધાર રાખે છે, તમને જે જ્ઞાનનું ડેવલપમેન્ટ થયેલું છે તેના પર આધાર રાખે છે. હવે ઊંચું વાક્ય છે, ધ્યાન તમારા ડેવલપમેન્ટ ઉપર આધાર રાખે છે. કોને કેવું ધ્યાન ઊભું થઈ જાય, એટલે એક સિક્કો પડ્યો હોય અથવા તો કંઈ 1,000ની નોટ પડી હોય ને, કોકને થાય કે લઈ લેવા જેવી છે, કોકને થાય કે એને મંદિરમાં નાખી દઈશું, કોકને થાય એના માલિકને પહોંચાડીશું, કોકને થાય મજા કરીએ ખાઈ પીને, તો આ એકની એક વસ્તુ ઉપર જુદા જુદા ભાવો લોકોને કેમ થાય? તો કે ડેવલપમેન્ટ. અને આ ડેવલપમેન્ટનો એ કયા માઇલ પર આવ્યો છે, એણે કેટલા બધા આ ચોરીઓ ના કરવી જોઈએ એના પ્રતિ પણ પ્રત્યાખ્યાન કર્યા હોય ને, તે ઊંચા ડેવલપમેન્ટમાં આવે. હિંસા જેટલી ના કરવી એવું એને જેટલી જેટલી હિંસા સમજાતી જાય એની પર પ્રતિગણ પ્રત્યાખ્યાન કરતા જ ગયો હોય તેમ તેમ ઊંચા ડેવલપમેન્ટમાં આવે. એટલે આ ડેવલપમેન્ટ થયું હોય પછી એને એવું ઊંચું ધ્યાન રહે, અર્થ ધ્યાન રુદ્ર ધ્યાન ઓછા થાય, ધર્મ ધ્યાન વધારે રહે, અને છેલ્લામાં છેલ્લું આત્મજ્ઞાન થાય એવું જો ડેવલપમેન્ટ થઈ ગયું તો શુક્લ ધ્યાન ઉત્પન્ન થાય. અને અહીંયા એક વાત આવે છે, ક્રિયમાણ સંચિત. આ એક વાત આપણે કહે ને કે ઘણું બધું દાદાનું વાતોમાંથી પછી તારણ રૂપે મળે છે. દાદા એક જગ્યાએ કહે છે કે કર્મયોગ હું કરું છું, હું ચંદુ છું, માન્યતાથી કર્મ બીજ પડે છે. એ કર્મ બીજ ભેગું થતું 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 આખી જિંદગીનું, તો એ બીજા ભાવ માટે સંચિત કર્મ કહેવાય, જે આપણે આ બાજુ દ્રવ્ય કર્મ કહીએ છીએ. એ સંચિત કર્મમાંથી પછી ધીમે ધીમે જેમ એક બીજમાંથી એક પાંદડું નીકળે, બીજું પાંદડું નીકળે, ત્રીજું નીકળે, એમ કરતાં કરતાં કર્મ ફળ આવવાની શરૂઆત થાય, તે સંચિતમાંથી પ્રારબ્ધ કર્મ રૂપે ફળ આપે. તે આ બાજુ સંચિત, આ બાજુ આપણે એને નવ કર્મ કહ્યું, આ બાજુ વેદાંતમાં એને પ્રારબ્ધ કર્મ કહે છે, આપણે જૈન ભાષામાં એને નવ કર્મ કહે છે. અને એ પાછું કર્મફળનું પરિણામ આવે એને અહીંયા ક્રિયમાણ કર્મ કહેવાય છે, ત્યારે અહીંયા કર્મફળ પરિણામ સ્વરૂપે ગણીએ છીએ ને. એટલે આખું દાદાએ એટલું સહેલું કરી આપ્યું કે આ લોકો બધું કહે ને સંચિતને કહે છે અનંત અવતારના ભરેલા છે એમાંથી પળાયા જ કરે છે, તો કે ના, દરેક અવતારમાં સરવૈયા રૂપે હોય છે અને એમાંથી પાછું ફળ ભોગવાતા 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 જાય ત્યારે પાછું નવું બીજ પડતું જાય ને એ પાછા બીજાઓ માટે સંચિત તરીકે ફળ આપ બંધાય છે બધું. અને અહીંયા આપણે કહે ને કે આયોજન આપણી ક્રિયા ઉપર આધારિત હોતું નથી, એટલે જે ક્રિયામાણ કર્મ એ કર્મફળ પરિણામ થયું, ઇવન પ્રારબ્ધ કર્મ એનો કર્મ, તો કે એ બધાએ કર્મ બીજ નાખનારા છે જ નહીં, એમાં અજ્ઞાનતાથી હું કરું છું માને છે
ત્યાં કર્મ બીજ પડે છે. અને અજ્ઞાનતા અને એનાથી પેલું ધ્યાન ઉત્પન્ન થયું ત્યાં બીજ પડે છે આખું. એટલે આ લોકોને ઈચ્છા તો કે એમાં કર્મ બંધાતા નથી, ક્રિયાથી કર્મ બંધાતું નથી. આ ક્રિયા કરી એ બધું કર્મ બંધાવવાનું કારણ નથી, પોતે એમાં વર્તે છે ત્યાં કર્મ બીજ પડે છે. પછી તમે ખરાબ કરશો પણ અંદર ધ્યાન ઊંચું હોય તો તમને પુણ્ય બંધાશે. શિકારી હરણું મારે પણ મેં ખૂબ પસ્તાવો કરે કે આ મારે ભાગે ક્યાં આવ્યું, આ બૈરી છોકરા માટે મારે ના છૂટકે કરવું પડે છે, તો ધ્યાન ઊંચું ગયું કહેવાય. નેચર ક્રિયા નથી જોતી, તે વખતનું તમારું ધ્યાન જુએ છે, ઈચ્છા પણ નથી જોતી. કોઈ માણસે તમને લૂંટી લીધા તે વખતે તમારા મનના ભાવો બધા રૌદ્ર થઈ જાય. અંધારામાં આવા ભાવો થાય ને શુદ્ધ પ્રકાશ હોય ત્યાં કેવા ભાવ થાય, વ્યવસ્થિત કહીને ભાવાભાવ થયા વગર આગળ ચાલવા માંડે. અંધારું એટલે અજ્ઞાનતામાં કશાય થઈ જાય કે મારું લૂંટ્યા ને હું આ લોકોને જોઈ લઈશ ને પોલીસમાં આપવા જોઈએ ને મારવા જોઈએ, એ રૌદ્ર ભાવો બીજ પડે. પછી પાછા બીજા ભાવ ફળ આપે. અને પહેલાંય આવા લૂંટ માટે જે દ્વેષ ભાવ કર્યા હોય ને એટલે લૂંટારૂઓ ભેગા થાય ને. અને જ્ઞાન થયા શુદ્ધ પ્રકાશ હોય તો બન્યું એ વ્યવસ્થિત કહીને ચાલવા માંડે. છતાંય આપણું આ ચારિત્રમો એટલે ડિસ્ચાર્જ પરિણામમાં ઊંચું નીચું બધું થાય તોય મોડું વહેલું છે તે ઠેકાણે આવી જાય એ બન્યું એ વ્યવસ્થિત આપણું નહોતું હેડવા માંડો. ચાલો પછી. ધર્મ અર્થ કામ અને મોક્ષ. પ્રશ્ન કરતા, ધર્મ અર્થ કામ અને મોક્ષ આ જીવનના ચાર પદો જરા સમજાવો દાદાશ્રી. અર્થ એટલે આપણા લોકો સંસારિક સ્વાર્થ કહે છે તે ત્યાંથી માંડીને ઠેઠ પરમાર્થ સુધીનો અર્થ એ છે, ઠેઠ પરમાત્મા સુધી અર્થ રહે છે. પરમાર્થનો અર્થ શો? આત્મા સંબંધિત જ્યાં સ્વાર્થ છે બીજો કોઈ સ્વાર્થ જ નથી. આત્મા સિવાય સંસાર સંબંધી કોઈ સ્વાર્થ જ નથી એ પરમાર્થ કહેવાય. અને આત્મા સંબંધી સ્વાર્થી તો જ્ઞાની પુરુષ હોય. અર્થ પછી જે સ્વાર્થમાં લઈ જાય છે તે વખતે તો તે સકામમાં પરિણામ પામે છે, અને જ્યારે અર્થ પરમાર્થમાં જાય છે ત્યારે નિષ્કામમાં પરિણામ પામે છે. પેજ નંબર 155. એનો એ જ કામ મોક્ષે લઈ જાય છે અને એનો એ જ કામ સંસારમાં રખડાવે છે. પણ એ પેલું તો કે અકામ મોક્ષે લઈ જાય અને સકામ સંસારમાં રખડાય. અકામ એટલે અહીંયા નિષ્કામ શબ્દ આવ્યો છે, એ તો જો પરમાર્થમાં જાય ત્યારે અકામ એટલે સંસારી ફળ નહીં આપે અને મોક્ષે લઈ જવાશે. અને આ સંસારી સ્વાર્થ ત્યાંથી શરૂઆત થાય અને ઠેઠ પરમાર્થ સુધી કે આત્મા સંબંધી જ બીજું કોઈ ભાવ જ નથી એમાં, ત્યારે એ પરમાર્થ કહેવાય છે. અને એવો પરમાર્થ હોય તો પછી નિષ્કામમાં પરિણામ પામે. અને કામ એટલે નિષ્કામ એટલે અકામ કહેવાય છે કે કર્મ બીજ પડતું નથી ત્યાં, અને અથવા તો પછી શુભ કર્મ પડે અજ્ઞાન દશામાં. તો આત્માનો હેતુ હોય, આત્માર્થનો હેતુ હોય તો એને શુભ કર્મનું બીજ પડે. પુણ્યાનું બંધી પુણ્ય એવી બંધાય કે એને જ્ઞાની ભેગા થાય, તીર્થંકર ભેગા થાય, મોક્ષ માર્ગ મળી રહે. અને આપણે માટે તો આ બેવથી આગળ પરમાર્થ હવે સંભાવે નિકાલ કરી નાખે છે. આપણને થઈ ગયું શુદ્ધાત્મા પદ મળી ગયું આખું. પછી ધર્મમાં એનો એ જ ધર્મ સંસારમાં રખડાવે છે અને એનો એ જ ધર્મ મોક્ષે લઈ જાય છે. પ્રશ્ન કરતા, ધર્મની વ્યાખ્યા શું? દાદાશ્રી, આ સંસારમાં રખડાવે એ શુદ્ધ ધર્મ છે અને મોક્ષે લઈ જાય એ શુદ્ધ ધર્મ છે. શુભ સંસારમાં રખડાવે એ શુભ ધર્મ છે અને મોક્ષે લઈ જાય એ શુદ્ધ ધર્મ છે. સંસારમાં રખડાવે શુભ, શુભને ના પાડી દીધી. સંસારમાં ડેવલપમેન્ટ માટે બરોબર છે કે અશુભ છોડતા જાઓ, શુભને પકડતા જાઓ. છેવટે શુભ પણ પુણ્ય બંધાવે અને પુણ્યનું ફળ દેવગતિ મળે કે મનુષ્યમાં ઊંચા પદ મળે, મોક્ષ ના થાય. અને શુદ્ધ ધર્મ એટલે આત્મધર્મથી મોક્ષ થાય. ધર્મનું નામ કેમ પડ્યું? ત્યારે કહે કે અધર્મ હતો માટે ધર્મ પડ્યો, એટલે આ ધર્માધર્મ છે. સંસારના ધર્મિષ્ઠ પુરુષો શું કરે? અધર્મના વિચારો આવે તેને આખો દાડો ધક્કા માર માર કરે. અધર્મને ધક્કા મારવા એને ધર્મ કહ્યો. પ્રશ્ન કરતા, ધર્મનું પાલન કરે તો અધર્મ ઓટોમેટિકલી નીકળી જાય ને? દાદાશ્રી, ધર્મ બે પ્રકારના છે, એક સ્વાભાવિક ધર્મ અને બીજો વિશેષ ધર્મ છે. જ્યારે શુદ્ધાત્મા પ્રાપ્ત થાય ત્યારે સ્વાભાવિક ધર્મમાં આવે. સ્વાભાવિક ધર્મ જ ખરો ધર્મ છે, એ ધર્મમાં કશું વીણવાનું છે જ નહીં. વિશેષ ધર્મમાં બીજું બધું વીણવાનું છે. લૌકિક ધર્મ કોને કહેવાય? દાન આપવું, લોકોની ઉપર ઉપકાર કરવો, ઓબ્લાઇઝિંગ નેચર રાખવો,
લોકોની સેવાઓ કરવી એ બધાને ધર્મ કહ્યો. એનાથી પુણ્ય બંધાય અને ગાળો ભાંડવાથી, મારામારી કરવાથી, લૂંટી લેવાથી પાપ બંધાય. પુણ્ય અને પાપ જ્યાં છે ત્યાં સાચો ધર્મ જ નથી. પુણ્ય પાપથી રહિત સાચો ધર્મ છે. જ્યાં પુણ્ય પાપને હેય ગણવામાં આવે છે અને ઉપાદેય પોતાનું સ્વરૂપ ગણવામાં આવે છે એ રિયલ ધર્મ છે. એટલે આ રિયલ અને રિલેટિવ બંને ધર્મ જુદા છે. હેય એટલે ત્યજવા યોગ્ય. પુણ્ય અને પાપ બંને ત્યજવા યોગ્ય છે, છોડી દેવા યોગ્ય છે. અને ઉપાધિ એટલે ગ્રહણ કરવા યોગ્ય, પોતાનું સ્વરૂપ ગણવામાં આવે એ રિયલ ધર્મ છે. એટલે આ રિલેટિવ અને રિયલ અને રિલેટિવ બંને ધર્મ જુદા. રિલેટિવ ધર્મ એટલે અધર્મમાં બીજાને દુઃખ આપો, લૂંટો, મારો, જૂઠું બોલો, ક્રોધ કરો, અનીતિ, અપ્રમાણિકતા બધું આવી ગયું. અને રિલેટિવ ધર્મમાં તો સુખ આપો, સેવા, પરોપકાર, દાન એ બધું આવી ગયું. અને છતાં એ બંને અધર્મથી પાપ બંધાય છે, રિલેટિવ ધર્મથી પુણ્ય બંધાય છે. એટલે ધર્મ જે પહેલું માને કે જૈન ધર્મ, વૈષ્ણવ ધર્મ એક જાતનો વ્યવહાર ધર્મ છે, પછી આ બીજાને સુખ આપો એ ધર્મ સાચી વ્યાખ્યા છે. અને અધર્મ એટલે બીજાને દુઃખ આપવું. અને ધર્મ અને અધર્મ બંનેથી પર આત્મધર્મ છે. અને પાપ અને પુણ્ય બેઉ બંધાય નહીં તો પછી આત્મધર્મમાં આવ્યો કહેવાય અને એનાથી મોક્ષ થાય. પછી અર્થ સાંસારિક સ્વાર્થમાં પરિણામે તેનું નામ અધર્મ, અને આત્મિક સ્વાર્થમાં પરિણામ પામે તેનું નામ ધર્મ કહેવાય. પેજ નંબર 156. એવું જ અને નિષ્કામનું, સકામ અને નિષ્કામનું છે. પ્રશ્ન કરતા, ધર્મ વગર કોઈ જીવ રહી શકે ખરો? દાદાશ્રી, કોઈ જીવ ધર્મની બહાર હોતો જ નથી. ધર્મમાં હોય કે અધર્મમાં હોય એ સિવાય ના હોય. પ્રશ્ન કરતા, કેટલાક ઈશ્વરને માનતા નથી ને? દાદાશ્રી, આ જગતમાં ઈશ્વરને ના માનવા વાળાઓને આપણે નાસ્તિક કહેવા નહીં. એમને નાસ્તિક કહેવું એ ભયંકર ગુનો છે. એનું શું કારણ? જેને હું છું એવું પોતાના અસ્તિત્વનું ભાન છે એ બધા આસ્તિક કહેવાય. અને ધર્મ બધા જુદી જુદી રીતે હોય છે. કોઈ નીતિનું પ્રમાણ માને, કોઈ સત્યનું પ્રમાણ માને, કોઈ મનુષ્યને બચાવવાનું પ્રમાણ માને, એ પણ એક ધર્મનું પગલું જ છે. કંઈ મંદિરો બંધાવવા એનું નામ જ ધર્મ એવું નથી. જે પૂર્ણ નીતિ પરાયણ છે તે કોઈ દાડો મંદિર દર્શન કરવા ના જાય તોય ચાલે, તેને બીજા કશાની જરૂર નથી. પ્રમાણિકતા તો મોટામાં મોટું ધર્મનું સાધન છે. પ્રમાણિકતા ને નીતિ જેવું મોટું બીજું ધર્મમાં સાધન જ નથી. આ તો નીતિ પ્રમાણિકતા જેવું કશું નથી રહેતું. એટલે પછી પોતે ધર્મમાં જઈને, મંદિરમાં જઈને, હે પ્રભુ હું કપડું ખેંચીને વેચું છું પણ મને માફ કરજો એમ કહે. આ વેપારીઓ કપડું ખેંચતી વેચતી વખતે ખેંચે છે, તે શા માટે ખેંચે છે? હું એમને પૂછું છું કે આ ભગવાનની ભક્તિ કરો છો ને, પાછા આ કપડું શા માટે ખેંચો છો? ત્યારે એ કહે કે બધા ખેંચે છે એટલે હુંય ખેંચું છું. મેં કહ્યું, બધા તો કૂવામાં પડશે, તમે પડશો, તમે ખેંચો છો શા માટે? ત્યારે વેપારી કહે, 40 મીટર કાપડ આપીએ, એમાંથી ખેંચી ખેંચીને આપીએ તો એ 5.25 મીટર વધે છે કે 5 મીટર વધે છે? 5 મીટર. 5 મીટર વધે છે. અલ્યા, આ ખેંચવાની કસરત શા માટે કરે છે? અલ્યા, આ તો વારે વારે તું રૌદ્ર ધ્યાન કરે છે, તારી શી દશા થશે? મહાવીરની સભામાં બેસતા મેં તને જોયેલો હતો. દાદા કે તે દાડે મેં તને જોયેલા, આજે તમને જોઉં છું. મહાવીરની સભામાં બેઠેલા તે લોકો જ અહીં આગળ અત્યારે કપડાં ખેંચા ખેંચ કરે ને તો આ લોકોને મોક્ષે જવાનો વારો આવતો નથી. પેજ નંબર 157. આ તો ચટણી હારું બેસી રહ્યા છે, ચટણી હારું બેસી રહ્યા છે. આખા થાળ માટે કંઈ આ લોકો બેસી નથી રહ્યા. પ્રશ્ન કરતા, સત્ય, અહિંસા, પ્રમાણિકતા આ બધા જે દિવ્ય ગુણો છે એમાંથી એકાદ ગુણની ઉપાસના કરે તો એવું ખરું કે બાકીના ઓટોમેટિક આવી જાય? દાદાશ્રી, એક પકડી લે એટલે બધા આવી જાય, એકને પકડીને બેસી જાય એટલે બધું જ આવી જાય. પણ આ કેટલું બધું, એટલે ઈશ્વરમાં નથી માનતા તો કે જે દરેક જીવનું પોતાનું અસ્તિત્વ તો છે જ, અને અસ્તિત્વ હોય એને નાસ્તિક કહેવાય જ નહીં, તો કે આસ્તિક જ કહેવાય. પછી એની માન્યતા એ જ એનું, એની જેમાં માન્યતા છે ને એ જ એનો ધર્મ. એટલે કે હું મંદિરમાં નથી જતો ત્યારે નીતિમાં માનતો હોય, પ્રમાણિકતા માનતો હોય, તો કે એ કોઈ પણ રીતે એ પોતાની જે માન્યતામાં વર્તે છે એટલે એ ધર્મ તો પાડી જ રહ્યો છે. એવો કોઈ કાયદો નથી કે મંદિરમાં જવું એનું જ નામ જ ધર્મ.
પણ આ તો કોઈ બચાવવામાં, કોઈ સત્યમાં માનતો હોય, કોઈ ન્યાયમાં માનતો હોય. એમાંય દાદા ઊંચામાં ઊંચું કે છે નીતિ અને પ્રમાણિકતા. અનીતિ એ અપ્રમાણિકતા, એ અધર્મ છે, અને નીતિ પ્રમાણિકતા એ ધર્મ. અને અહીંયા એ કહે છે બધા ગુણો એક ગુણની ઉપાસના કરે તો બધાએ પ્રગટ થઈ શકે. પણ આ રિલેટિવમાં છે આ બધું. આપણે તો સંભાવે નિકાલ કરતાં કરતાં બધા હિસાબ પૂરા કરવા બેઠા છીએ. પછી છૂટવાનો કામે પ્રશ્ન કરતા, શ્રદ્ધાથી માનવી જીવનમાં ટકી શકે છે તે કેવી રીતે? દાદાશ્રી, આપણે એક સ્ટીમરમાં બેઠા, પછી કોઈને મનમાં એવો વહેમ પડ્યો કે આ સ્ટીમર ડૂબે એવી છે, તો આપણે ઉતરી પડીએ અને શ્રદ્ધા બેસે તો પછી બેસી રહો કે ના બેસી રહો કેમ લાગે છે તમને? શ્રદ્ધા ના બેસે તો તરત જ ઉઠી જાય. પ્રશ્ન કરતા, ઘણીવાર અમે શ્રદ્ધા રાખીને કામ કરતા હોઈએ છીએ પણ એમાં અમને મુશ્કેલી જ આવે છે. દાદાશ્રી, એ શ્રદ્ધા નથી, એ વિશ્વાસ છે. વિશ્વાસમાં મુશ્કેલી આવે, શ્રદ્ધામાં ના આવે. પ્રશ્ન કરતા, મારે એવું થયું છે. દાદાશ્રી, શ્રદ્ધા અને વિશ્વાસ એ બે જુદી વસ્તુ છે. શ્રદ્ધા બિલીફને આધીન છે. વિશ્વાસ આવે ત્યાં એનો વિશ્વાસઘાત પણ થઈ શકે. વ્યવહારમાં વિશ્વાસ હોય કે મારો મિત્ર છે ને મને ખાતરી છે કે પૈસા મારા નહીં ડૂબાડે, અને જ્યાં વિશ્વાસ હોય ને ત્યાં જ વિશ્વાસઘાત થાય કે છે. શ્રદ્ધા તો જેમ આ સ્ટીમરમાં શ્રદ્ધા બેસે કે આમાં જોખમ નથી, એ રીતે આ લોકો ધર્મમાં શ્રદ્ધા છે કે એના સંપ્રદાયમાં શ્રદ્ધા છે કે એના ગુરુમાં એને શ્રદ્ધા છે, એના આધારે એની પાસે જા કર્યા કરે કે બસ આપણે આનાથી આગળ વધીશું. જ્યારે એને શંકા પડે પછી એમાંથી પછી બીજો ધર્મ ખોળવા નીકળે કે બીજું કંઈક આરાધન શરૂ કરે. એ શ્રદ્ધાના આધારે ત્યાં ટકી રહ્યો છે કે છે. પછી આ જગત જ આખું બિલીફના આધારે ચાલી રહ્યું છે, પણ આ જગતમાં દુઃખ કેમ છે? કારણ કે એને રોંગ બિલીફો મળી છે, અને જો રાઈટ બિલીફ હોત તો આ જગતમાં દુઃખ હોત જ નહીં. જીવ માત્ર બિલીફ માન્યતા ઉપર જ છે. આમાં મનુષ્ય સિવાય ઇતર જીવો તો આશ્રિત જ છે. પેજ નંબર 158. દેવ લોકો જાનવર બધા આશ્રિત જ છે, મનુષ્ય એકલો જ નિરાશ્રિત છે. પ્રશ્ન કરતા, આ મનુષ્ય નિરાશ્રિત છે એ કેવી રીતે? આ દેવલોકો આશ્રિત છે એ કેવી રીતે? દાદાશ્રી, મનુષ્યો એકલા જ નિરાશ્રિત છે. મનુષ્ય સિવાય બીજો કોઈ જીવ, દેવલોકો પણ હું કરતા છું એવું ભાન ધરાવતો નથી, અને જ્યાં જ્યાં કરતા થયો ત્યાં ભગવાનનું આશ્રિત પણ છૂટી જાય છે. ભગવાન શું કહે છે? ભાઈ, તું કરી લે છે તો તું છૂટો ને હું છૂટો. પછી ભગવાનને તમારે શી લેવા દેવા, તમે પાછા થાકો, કંટાળો. એટલે મહાવીર ભગવાનની મૂર્તિ કે કૃષ્ણ ભગવાનની મૂર્તિ આગળ બેસીને માથા ફોડો છો. પછી ત્યાં કોઈ બાપોએ આશ્રિત તરીકે સ્વીકારે નહીં. કરતાપણાની રોંગ બિલીફ તૂટશે તો જ તમે આશ્રિત છો, સર્વસ્વ છો, પણ રોંગ બિલીફ છૂટે નહીં ને. પ્રશ્ન કરતા, દાદા છોડાવે ને? દાદાશ્રી, એ તો છૂટવું હોય તેને છોડાવે, જેને છૂટવું જ ના હોય તેને શી રીતે છોડાવે? કારણ કે ભગવાનને ઘેરે કાયદો છે. ભગવાનને શો કાયદો છે? જેને છૂટવું હોય તેને ભગવાન ક્યારેય બાંધતા નથી, અને જેને બંધાવવું હોય તેને ક્યારેય છોડતા નથી. હવે આ જગતમાં લોકોને પૂછવા જઈએ કે તમારે બંધાવવું છે કે છૂટવું છે? પ્રશ્ન કરતા, આપણને કઈ રીતે સમજાય કે બંધાવવું છે કે છૂટવું છે? દાદાશ્રી, બંધાવાના કારણોનું સેવન કરે છે કે છૂટવાના કારણોનું સેવન કરે છે તેના પરથી સમજાય. છૂટવાના કારણો સેવે તેને છૂટવાના સંયોગ મળે, ત્યાં એને ભગવાન હેલ્પ કર્યા જ કરે છે. અને જે બંધાવાના કારણો સેવે છે તેને ભગવાન હેલ્પ કર્યા કરે છે. ભગવાનનું તો હેલ્પ જ કરવાનું કામ ને. હા, કયા કારણો સેવે છે? અહીંથી કે છે વડોદરા આવ્યું ને ભરૂચ આવ્યું તો હવે આ મુંબઈ જવાનો, અને કોટા આવ્યું સવાઈ માધોપુર તો કે બધું જવાનું દિલ્હી. સમજાય કયા તરફ જઈ રહ્યો છે? અહીંયા આપણે સંભાવે નિકાલ કરીએ છીએ. જ્ઞાનમાં કોઈને દુઃખ નથી આપવો, દુઃખ આપે તો પ્રતિકોણ કરીએ છીએ તો કે છૂટવાનો માર્ગ, બીજાને દુઃખ આપીને ખુશ થતો હોય તો બંધાવવાનો માર્ગ. એટલે આપણે આ દરેક અવસ્થામાં આપણે આ ચેક કરી શકાય કે આ છૂટવાના રસ્તે છીએ કે ઊંધા રસ્તે છીએ. તો મય તરત જ ચેતવ છે કે છૂટવું હોય તો આપણે પાછા ફરો. પછી પેજ નંબર 159. અહીંયા સરસ વાત છે કે આશ્રિત અને નિરાશ્રિત. કરતા થયો કે હું કરું છું મારું શું થશે, તો કે
એ નિરાશ્રિત કહેવાય. અને દેવ લોકો હોય કે જાનુરગતિ હોય કે નરગતિ, એમાં મારું શું થશે કે હું કરતા છું એ લોકોને? એકલી કર્મફળ ભોગવવાની જ ગતિ છે. એ મનુષ્યમાં બે ભાગ છે, કર્મફળ એ ભોગવાયા કરે છે અને એક બાજુ કર્મ બીજ નખાયા કરે છે કે હું જ કરું છું. અને એ કરતા ભાવ એટલે પછી પોતે કરતા થયો એટલે આશ્રિતતા છૂટી જાય આખી. પેજ નંબર 159. પ્રશ્ન કરતા, હેલ્પ કરે એમાં ભગવાનનો પક્ષપાત ખરો? મદદ કરવા જેટલો પક્ષપાત ખરો? દાદાશ્રી, મદદ ભગવાન પોતે કરતા નથી, આ કુદરતી રચના છે, બધી સ્વતંત્ર સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. કારણ કે જીવ માત્ર સ્વતંત્ર છે, સ્વતંત્ર એટલે કુદરત એની હેલ્પમાં જ હોય. પોતે કહેશે કે મારે ચોરી કરવી છે તો ચંદ્ર તારા બધું હાજર હોય, ભગવાન તો આમાં ખાલી લાઇટ આપવાનું જ કામ કરે છે. આમાં મૂળ ચોરી કરવાનો ભાવ પોતાનો છે, કુદરત તેને તેની પુણ્ય જ્યાં ખર્ચાવી હોય ત્યાં હેલ્પ કરે છે, એટલે કે એને બધા સંયોગો ભેગા કરી આપે છે, ભગવાન આમાં ફક્ત લાઇટ જ આપ્યા કરે છે. દાદાના સત્સંગ તે દાડે કેવા હતા, દરેક વખતે આવે એમ નિરાતે બેઠા હોય, વાતો ચીતો થયા કરે, કરતા 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 સહજ એમનું કહે ને જ્ઞાન નીકળ્યા જ કરતું. પછી એડિટિંગ થઈને જુદા જુદા સબ્જેક્ટ પ્રમાણે આખું કલેક્શન થઈને ત્યારે પાંચમી આપતાણી બળીને ત્યારે કોઈ કલેક્શન એવું હતું જ નહીં બહુ. પછી ધીમે ધીમે છઠ્ઠી ને સાતમી બનતી ગઈ ત્યારે એક્ઝેક્ટ કલેક્શન કરીને સબ્જેક્ટની નજીક નજીકના મેટર ભેગા થઈને આપતાણી બની હતી. ત્યારે આમાં એક ધારો આમ સહજ વાત તો નીકળ્યા જ કરે, પેલો એક શબ્દ બોલે એટલે દાદા થોડીક પછી વાત કરે. અને ગમે તેવું લોકો વાતો કરે, ગમે એટલે શું, નિરાશ્રિત કોને કહેવાય, દેવ લોકો શા માટે આશ્રિત નહીં, ફલાણું આમ કેમ, ફલાણું એ સહજ ભાવે વાણી નીકળ્યા જ કરે અસ્ખલિત. ત્યાં બધું જો ને વાત કેવી બદલાતી, ફંટાતી જાય, બદલાતી જાય, બદલાતી જાય. હવે આમાં એ બધા બેઠા બેઠા એક ભાઈએ પ્રશ્નો જ બધા પૂછ્યા છે, એ બધા ભેગા થઈને પછી આમાં કલેક્શન મુકાયું છે. ભક્તિ યોગ ને ધ્યાન. પ્રશ્ન કરતા, ગીતામાં વિશેષતા ક્યાં છે કે દાદાનું દરેક લેવલે એકદમ, અત્યારે તો એટલી સામાન્ય ભાવે વાત થાય છે અને એકદમ વ્યવહારિક લેવલે, ત્યાંય પણ એમનું તાત્વિક દ્રષ્ટિ જો આનો સિદ્ધાંત જો ફોડ મૂકે તો એમાં અવિરોધાભાસ જ હોય. ભગવાન લાઇટ જ આપવાનું કામ કરે છે, મૂળ ચોરી કરવાનો ભાવ પોતાનો, કુદરત એની પુણ્ય જ્યાં ખર્ચાવી એની ઈચ્છા હોય ત્યાં એને હેલ્પ કરે, પાપ એને પાપ અને પુણ્યના હિસાબે કુદરતની હેલ્પ મળ્યા કરતી હોય. અને ભગવાનનું કામ પ્રકાશ ધરે છે અને દરેક જીવ સ્વતંત્ર છે એટલે કુદરતની એના હેલ્પ એમાં હેલ્પ હોય જ. હવે આ આખો 14મીમાં પણ આ લેવલની વાત આવે ત્યારે લાગે કે આ અવિરોધાભાસ, આને ઝીણામાં ઝીણી સ્લાઈસ પાડો. છઠ્ઠીમાં આ વાત આવે છે કે પાપ પુણ્યનો હિસાબ, બુદ્ધિનો આશય, તો એ અવિરોધાભાસ જ હોય કે એક વખત આમ બોલ્યા અને બીજી વખત આમ નહીં, પણ એનું સારભૂત તે જાડી ભાષામાં વાત છે, એક વ્યવહારિક ભાષા જેવું, પણ છતાંય તાત્વિક વાત હોય જ એમાં કે ભગવાનનું સ્વરૂપ આ છે, પોતે ભાવો કરે છે, પોતાના ભાવ પ્રમાણે પાપ પુણ્યના આધારે કુદરત ફળ આપે છે અને પોતે સ્વતંત્ર છે માટે કુદરત એને સહાયક કાયમ હોય છે. અને ભગવાન આ કરતા જ નથી, ભગવાન પ્રકાશક જ રહ્યા છે. એટલે બધી વાતો દાદાની જેમ છે તેમ, પેલો ગમે તેવો પ્રશ્ન પૂછે પણ આ આધ્યાત્મિક વિજ્ઞાનમાં અવિરોધાભાસ જ વાણી નીકળ્યા કરી છે ઠેઠ સુધી. અને આ એક એક વાત સરસ છે કે ભગવાન જેને બંધાવવું છે એને છોડતા નથી અને જેને છૂટવું છે એને ક્યારેય બાંધતા નથી, પણ આમાં પોતાના ભાવથી જ, પોતાની અજ્ઞાનતાથી જ પોતે બંધાયો છે અને પોતાના જ્ઞાનથી જ પોતે છૂટે છે. એમાં કોઈ બહારની વ્યક્તિ કે એવા કોઈ દેવદેવી કે એવા કોઈ બહારની વ્યક્તિ ભગવાન નથી કે પોતાને બાંધે કે છોડે, પણ આવો પોતાનો ભાવ અજ્ઞાનતાથી ભાવ થાય પોતે જ બંધાય છે અને જ્ઞાનથી પછી બંધન થઈ શકતું જ નથી પોતાને.